વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ગુજરાતની ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાંથી સાપાનેર અને રાણકી વાવ વિશે પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. ત્યારબાદ આ વિડીયોમાં આપણે ગુજરાતની ત્રીજી વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે અમદાવાદ સિટી વિશે સંપૂર્ણ માહિતી પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી મેળવશું કે જેથી કરીને આમાંથી કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તેનો માર્ક કપાય નહીં. તો ચાલો શરૂ કરીએ અમદાવાદ સિટી વિશે. તો સૌપ્રથમ તેનો ઇતિહાસ જોઈએ તો અમદાવાદની સ્થાપના 26 જાન્યુઆરી 1411 બાદશાહ અહમદ શાહે કરાવી હતી. 26 જાન્યુઆરી 1411 રોજ ગુરુવાર હતો. અહમદાબાદનો અર્થ અહમદ પ્લસ આબાદ એટલે કે એક સંધિથી થયેલું છે. અહમદ એ અહમદ શાહનું નામ છે, જ્યારે આબાદ એટલે કે તેનું આબાદ શહેર એમ, એ પરથી અહમદાબાદ નામ પાડવામાં આવ્યું હતું. હાલ અહમદાબાદનું અભ્રંશ થઈ અમદાવાદ બોલાય છે. અમદાવાદના સ્થાપક 4 વ્યક્તિ હતા કે જેમણે બપોરની નમાઝ કોઈ પણ વાર ચૂક્યા ના હોય. તો તે 4 સ્થાપકોમાં બાદશાહ અહમદ શાહ પોતે, તેના ગુરુ સંત શેખ અહમદ ખટુગંજબક્ષ, માલેક અહમદ અને અહમદ કાઝી દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદના બાંધકામની શરૂઆત ભદ્રના કિલ્લાથી કરવામાં આવેલી હતી. અમદાવાદનું ઉદ્ઘાટન માણેક બુરજથી પ્રથમ ઈંટ મુકાઈને કરાયું હતું. ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ, જે અમદાવાદમાં આવેલી છે. ગુજરાતમાં સૌથી મોટો ગુમ્મટ દરિયાખાનનો ગુમ્મટ, જે અમદાવાદમાં આવેલો છે. ગુજરાતમાં પ્રથમ ગુજરાતી શાળા, અંગ્રેજી શાળા અને કન્યા શાળાની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટી 1948માં અમદાવાદમાં શરૂ થઈ હતી. આ હતો વિદ્યાર્થી મિત્રો અમદાવાદનો ઇતિહાસ. હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેની અગત્યતા જોઈએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અમદાવાદ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું. પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એ પણ ભારતનું. હાલ 2019માં ભારતના રાજસ્થાનના જયપુર શહેરને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. એટલે ભારતના કુલ 2 સિટી હાલમાં વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં જોડાયેલા છે. ત્યારબાદ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અમદાવાદને 2017માં મળ્યો હતો. છાપાનેરને 2004માં, રાણકીવાવને 2014માં અને અમદાવાદને 2017માં મળ્યો હતો. ગુજરાતની 3જી અને ભારતની 36મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અમદાવાદની આસપાસનો વિસ્તાર આશાવલ્લી તરીકે ઓળખાતો હતો. આશાવલ નામના રાજાનું ત્યાં રાજ હતું. આશાવલને કર્ણદેવ સોલંકીએ હરાવી તેણે કર્ણાવતી નગર વસાવ્યું હતું, જેથી અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી પણ હતું. ત્યારબાદ અમદાવાદમાં બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, 3 દરવાજા, ભદ્રનો કિલ્લો, હટીસિંહના દેરા, સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સરખેશનો રોજો, કાંકરિયા તળાવ, લાલ દરવાજા વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. ત્યારબાદ અમદાવાદની અમુક વિશેષતા જોઈએ કે જે ખૂબ જ અગત્યની છે પરીક્ષાલક્ષી. અમદાવાદ ગુજરાતનું પ્રથમ પાટનગર હતું. ગુજરાતનો સૌથી પહોળો પુલ નેહરુ બ્રિજ, કે જેનું જૂનું નામ ઋષિ દધીસી પુલ હતું, તે અમદાવાદમાં આવેલ છે. ભારતનું સુતરાવ કાપડનું અગત્યનું કેન્દ્ર છે, જેથી ભારતનું માન્ચેસ્ટર અને બોસ્ટર તરીકે અમદાવાદને ઓળખાય છે. ગુજરાતની આર્થિક રાજધાની છે. ગુજરાતનું એકમાત્ર મેગા સિટી અમદાવાદ છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અમદાવાદ છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો તો 2 આવશે, તેમાં અમદાવાદ અને સુરત બંને 86.65% સાક્ષરતા ધરાવે છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 26 જાન્યુઆરી 1991થી કાર્યરત છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર, જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતનું સૌપ્રથમ વાઇફાઈ સ્ટેશન કાલુપર, જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન અમદાવાદથી ગાંધીનગર શરૂ થઈ હતી. ત્યારબાદ ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થશે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો ધરાવતો જિલ્લો અમદાવાદ છે, જે 21 બેઠકો ધરાવે છે. ઘઉં અને જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પ્રથમ ક્રમે છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક અમદાવાદમાં આવેલું છે. પ્રથમ થિયેટર અને પ્રથમ 3D થિયેટરની શરૂઆત અમદાવાદથી થઈ હતી. 3D થિયેટરની શરૂઆત સાયન્સ સિટીથી શરૂ કરવામાં આવી હતી.
વિદ્યાર્થી મિત્રો, આ હતી પરીક્ષા લક્ષી અમદાવાદ શહેરને લગતી ખૂબ જ અગત્યની માહિતી. ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ કે જેથી કરીને બીજી વાર વાંચવું ના પડે. સ્થાપના 26 જાન્યુઆરી 1411, વાર ગુરુવાર, અહમદ શાહે કરાવી. અહમદ પ્લસ આબાદ એટલે અહમદાબાદ બન્યું. અહમદાબાદનું અભ્રંશ થઈ અમદાવાદ બોલાય છે. અમદાવાદના 4 સ્થાપક અહમદ શાહ, બાદશાહ અહમદ શાહ, સંત શેખ અહમદ ખટુગંજબક્ષ, માલેક અહમદ અને અહમદ કાજી. અમદાવાદના બાંધકામની શરૂઆત ભદ્રના કિલ્લાથી, અમદાવાદનું ઉદ્ઘાટન માણેક બુરજથી, ગુજરાતની સૌથી મોટી મસ્જિદ જામા મસ્જિદ અમદાવાદમાં, ગુજરાતમાં સૌથી મોટો ઘુમ્મટ દરિયાખાનનો ઘુમ્મટ અમદાવાદમાં, ગુજરાતમાં પ્રથમ ગુજરાતી શાળા, અંગ્રેજી શાળા અને કન્યા શાળાની શરૂઆત અમદાવાદથી થઈ, ગુજરાતમાં સૌપ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1948માં અમદાવાદથી થઈ, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અમદાવાદ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું, ત્યારબાદ 2019માં જયપુરને બીજા સિટી તરીકે સ્થાન મળ્યું, વર્લ્ડ હેરિટેજનો દરજ્જો 2017માં અમદાવાદને અપાયો, ગુજરાતની 3જી અને ભારતની 37મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અમદાવાદની આસપાસનો વિસ્તાર આશાવલી તરીકે ઓળખાતો, આશાવલ નામના રાજાનું રાજ હતું. આશાવલને કર્ણદેવ સોલંકીએ હરાવીને તેને કર્ણાવતી નગરી વસાવી. આથી અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી પણ હતું. અમદાવાદમાં બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, 3 દરવાજા, ભદ્રનો કિલ્લો, હઠીસિંહના દેરા, સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, લાલ દરવાજા જેવા જોવાલાયક સ્થળો છે. ત્યારબાદ અમદાવાદની વિશેષતાઓ. ગુજરાતનું પ્રથમ પાટનગર હતું. ગુજરાતનો સૌથી પહોળો પુલ નહેરુ બ્રિજ, જૂનું નામ ઋષિ દધીસી પુલ, અમદાવાદમાં આવેલ છે. ભારતનું સુતરાઉ કાપડનું અગત્યનું કેન્દ્ર છે. ભારતનું માન્ચેસ્ટર અને બોસ્ટર કહેવાય છે. ગુજરાતની આર્થિક રાજધાની છે. ગુજરાતનું એકમાત્ર મેગાસિટી છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો અમદાવાદ અને સુરત છે, 86.65%. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 26 જાન્યુઆરી 1991 અમદાવાદમાં કાર્યરત છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર અમદાવાદમાં. ગુજરાતનું સૌપ્રથમ વાઇફાઈ સ્ટેશન કાલુપુર અમદાવાદમાં. ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન અમદાવાદથી ગાંધીનગર. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ ચાલશે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો ધરાવતો જિલ્લો અમદાવાદ જે 21 બેઠકો ધરાવશે. ઘઉં અને જામફળના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ ક્રમમાં. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક, પ્રથમ થિયેટર અને પ્રથમ 3D થિયેટરની શરૂઆત અમદાવાદમાં થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આવી જ અગત્યની માહિતી અને વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ બધી PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, જેમાં તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેથી બધી જ PDF અને બધા જ વિડીયોની લિંક તમને ત્યાંથી મળી રહેશે.